નસવાડીના ભાજપના સક્રિય કાર્યકર્તા આશિષ દલવાડી અને નસવાડી તાલુકા શિક્ષક હેમલ સોલંકી સહિત પાંચ જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે નબદા એલસીબીએ દબોચી લીધા. મળતી માહિતી અનુસાર તાલુકાના માંગુથી કારેલી ગામ નજીક જુગાર રમતા પાંચ જુગારીઓને નબદા એલસીબી પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે તિલકવાડા પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ થયેલી રેડમાં નસવાડી ભાજપના કાર્યકર્તા આશિષ દલવાડી, જેઓ છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં મંત્રી હતા, પરંતુ અગાઉ વડોદરા ખાતે થયેલી જુગાર રેડમાં તેઓ ઝડપાયેલા હોવાથી તેઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમ છતાં હાલ તેઓ ફરી વખત જુગાર રેડમાં ઝડપાયા છે. ત્યારે હેમલ સોલંકી, જેઓ એક શિક્ષક હોય, તેમ છતાં જુગાર રમતા ઝડપાયા હોવાથી તિલકવાડા પોલીસ મથકે લોકટોરા ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં ચર્ચાનો ઘંટોર ઉઠવા પામ્યો છે. મળતી માહિતી મુજબ નર્મદા એલસીબી પોલીસ સ્ટાફના માણસો તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગે રેડ માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે તિલકવાડા તાલુકાના માંગો ગામથી કારેલી તરફ જવાના રસ્તા પાસે મકાનમાં જુગાર અંગે રેડ કરતા પાના પત્તા વડે પૈસાનો હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાઈ આવ્યા. એલસીબી પોલીસે ઝડપાયેલ આરોપીઓની અંગઝડતીમાં મરેલ તથા દાગ ઉપર લગાડેલા રૂપિયા તથા મોબાઈલ ફોન મળી રૂપિયા 100,61,000 મુદ્દામાલ સાથે આશિષભાઈ જગદીશભાઈ દલવાડી, જેઓ છોટાઉદેપુર જિલ્લા ભાજપના સક્રિય કાર્યકર્તા છે, હેમલભાઈ દિનેશભાઈ સોલંકી, જેઓ પોતે શિક્ષક છે, જાવીદ ઇકબાલભાઈ મેમણ, ઇન્દ્રિશભાઈ બાબુભાઈ મોટલાની ભરતભાઈ કાલિદાસ તડવીને ઝડપી પાડી તિલકવાડા પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ થયેલી રેડમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યકર્તા આશિષ તલવાડી, તિલકવાડા ભાજપના કાર્યકર્તા ભરતભાઈ તડવી તથા એક શિક્ષક સહિત મોટા વેપારીઓ લાખોના મુદ્દામાલ ઝડપાયેલ હોવાથી તિલકવાડા પોલીસ મથકે રાત્રિના સમયથી જ લોકટોરા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં લોકમુખે ચર્ચાનો વંટોર ઉઠવા પામ્યો હતો. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.